मेरे प्यारे देशवासियों नमस्कार। मारा प्रिय देशवासियों नमस्कार। मननी वात जेनी हमेशानी जेम मारा तरफथी पण अने आपना तरफथी पण एक प्रतीक्षा रहती होय छे। आ वखते पण मैं जोयुं के घणा बधा पत्रों कमेंट्स फोन कॉल मळ्या छे। घणी बधी वातो छे, सूचनो छे, प्रेरणा छे। दरेक व्यक्ति कंईक ने कंईक करवा मागे छे अने कहेवा पण मागे छे। एक जुस्सो अनुभवाय छे अने आ बधामां घणुं बधुं छे जे हुं कहेवा मांगीश, परंतु समयनी मर्यादा छे तेथी बधुं जणावी पण नथी शकतो। एवुं लागी रह्युं छे कि आप मारी बहु कसोटी करी रह्या छो, छतां पण आपनी ज वातोने आ मननी वातना तांतणे परोवीने ફરી એકવાર આપના સુધી પહોંચાડવા માગું છું। આપને યાદ હશે ગઈ વખતે મેં પ્રેમચંદજીની વાર્તાઓના એક પુસ્તક વિશે ચર્ચા કરી હતી અને આપણે નક્કી કર્યું હતું કે જે પણ પુસ્તક વાંચો તેના વિશેની અમુક વાતો નરેન્દ્ર મોદી એપના માધ્યમથી સૌની સાથે શેર કરજો। હું જોઈ રહ્યો હતો કે મોટી સંખ્યામાં લોકોએ અનેક પ્રકારના પુસ્તકોની જાણકારી શેર કરી છે। મને સારું લાગ્યું કે લોકો સાયન્સ, ટેકનોલોજી, ઇનોવેશન, ઇતિહાસ, સંસ્કૃતિ, બિઝનેસ, જીવનચરિત્ર જેવા અનેક વિષયો પર લખાયેલા પુસ્તકો પર અને તેના વિશે ચર્ચા કરી રહ્યા છે। અમુક લોકોએ તો મને એ પણ સલાહ આપી છે કે હું બીજા અનેક પુસ્તકો વિશે વાત કરું। ઠીક છે, હું જરૂર બીજા કેટલાક પુસ્તકો વિશે આપની સાથે વાત કરીશ, પરંતુ એક વાત મારે સ્વીકારવી પડશે કે હવે હું પુસ્તકો વાંચવા માટે બહુ વધારે સમય આપી નથી શકતો। પરંતુ એક ફાયદો જરૂર થયો છે કે આપ લોકો જે લખીને મોકલો છો તેનાથી ઘણા પુસ્તકો વિશે જાણવાનો મને અવસર જરૂર મળ્યો છે। પરંતુ આ જે છેલ્લા એક મહિનાનો અનુભવ છે તેનાથી મને લાગે છે કે આપણે તેને આગળ વધારવો જોઈએ। કેમ ના આપણે નરેન્દ્ર મોદી એપ પર એક પરમનન્ટ બુક્સ કોર્નર જ બનાવી દઈએ અને જ્યારે પણ આપણે નવું પુસ્તક વાંચીએ ત્યારે તેના વિશે ત્યાં લખીએ, ચર્ચા કરીએ અને આપણા આ બુક્સ કોર્નર માટે કોઈ સારું નામ પણ સજેસ્ટ કરી શકો છો। હું ચાહું છું કે આ બુક્સ કોર્નર વાચકો અને લેખકો માટે એક સક્રિય મંચ બની જાય। આપ વાંચતા લખતા રહો અને મનની વાતના બધા સાથીઓ સાથે શેર પણ કરતા રહો। સાથીઓ, એવું લાગે છે કે જળ સંરક્ષણ મનની વાતમાં જ્યારે મેં આ વિષયને સ્પર્શ્યો હતો, પરંતુ કદાચ આજે હું અનુભવ કરી રહ્યો છું કે મારા કહ્યા પહેલાં પણ જળ સંરક્ષણ એ આપના હૃદયને સ્પર્શતો વિષય હતો, સામાન્ય માનવીની પસંદગીનો વિષય હતો। અને હું અનુભવ કરી રહ્યો છું કે પાણીના વિષયે આજકાલ હિન્દુસ્તાનના દિલોને સંવેદિત કરી દીધા છે। જળ સંરક્ષણ બાબતે દેશભરમાં અનેકવિધ અસરકારક પ્રયાસો ચાલી રહ્યા છે। લોકોએ પારંપરિક પદ્ધતિઓ વિશે તો જાણકારી શેર કરી છે, પરંતુ મીડિયાએ જળ સંરક્ષણ પર અનેક ઇનોવેટિવ કેમ્પેઇન શરૂ કર્યા છે। સરકાર હોય, એનજીઓ હોય, યુદ્ધના ધોરણે કંઈક ને કંઈક કરી રહ્યા છે। સામૂહિકતાનું સામર્થ્ય જોઈને મનને બહુ સારું લાગી રહ્યું છે, બહુ સંતોષ થઈ રહ્યો છે। જેમ કે ઝારખંડમાં રાંચીથી થોડે દૂર ઓરમાંઝી બ્લોકના આરા કેરમ ગામમાં ત્યાંના ગ્રામજનોએ જળ વ્યવસ્થાપન બાબતે જે જુસ્સો બતાવ્યો છે તે હરકોઈ માટે ઉદાહરણરૂપ બની ગયો છે। ગ્રામજનોએ શ્રમદાન કરીને પહાડમાંથી વહેતા ઝરણાને એક નિશ્ચિત દિશા આપવાનું કામ કર્યું અને તે પણ શુદ્ધ દેશી પદ્ધતિથી। તેનાથી ન માત્ર માટીનું ધોવાણ કે પાકનું નુકસાન અટક્યું છે, પરંતુ ખેતરોને પણ પાણી મળી રહ્યું છે। ગ્રામજનોનું આ શ્રમદાન હવે સમગ્ર ગામ માટે જીવનદાનથી કમ નથી। આપ સૌને એ જાણીને પણ બહુ આનંદ થશે કે નોર્થ ઇસ્ટનું સુંદર રાજ્ય મેઘાલય દેશનું પ્રથમ એવું રાજ્ય બની ગયું છે જેણે પોતાની જળનીતિ, વોટર પોલિસી તૈયાર કરી છે। હું ત્યાંની સરકારને અભિનંદન પાઠવું છું। હરિયાણામાં એવા પાકની ખેતીને ઉત્તેજન આપવામાં આવે છે જેમાં ઓછા પાણીની જરૂર પડે અને ખેડૂતને પણ કોઈ નુકસાન ન થતું હોય। હું હરિયાણા સરકારને વિશેષ રૂપે ધન્યવાદ આપવા માગું છું કે તેમણે ખેડૂતો સાથે સંવાદ કરીને તેમને પરંપરાગત ખેતીથી હટીને ઓછા પાણીવાળા પાક માટે પ્રેરિત કર્યા। હવે તો તહેવારોનો સમય આવી ગયો છે, તહેવારોના અવસર પર ઘણા મેળા પણ થતા હોય છે। જળ સંરક્ષણ માટે કેમ આ મેળાનો પણ ઉપયોગ ના કરીએ? મેળામાં સમાજના દરેક વર્ગના લોકો પહોંચતા હોય છે। આ મેળાઓમાં આપણે પાણી બચાવવાનો સંદેશ ઘણી અસરકારક રીતે આપી શકીએ છીએ, પ્રદર્શન ગોઠવી શકીએ છીએ, શેરી નાટક કરી શકીએ છીએ। ઉત્સવોની સાથોસાથ જળ સંરક્ષણનો સંદેશ બહુ સહેલાઈથી આપણે પહોંચાડી શકીએ છીએ।
સાથીઓ, જીવનમાં અમુક વાતો આપણને ઉત્સાહથી ભરી દે છે, અને ખાસ તો બાળકોની સિદ્ધિઓ, તેમના કાર્યો આપણને સૌને નવી ઉર્જાથી ભરી દે છે. અને એટલા માટે આજે મને અમુક બાળકો વિશે વાત કરવાનું મન થાય છે. આ બાળકો છે નિધિ બાઈપોટુ, મોનીશ જોશી, દેવાંશી રાવત, તનુષ જૈન, હર્ષ દેવધરકર, અનંત તિવારી, પ્રીતિ નાગ, અથર્વ દેશમુખ, અરોન્યતેશ ગાંગુલી અને ઋતિક અલામંદા. હું આમના વિશે જે વાત કહીશ તેનાથી આપ પણ ગર્વ અને જોશથી ભરાઈ જશો. આપણે સૌ જાણીએ છીએ કે કેન્સર એક એવો શબ્દ છે જેનાથી આખી દુનિયા ડરે છે. એવું લાગે કે જાણે મૃત્યુ દ્વાર પર ઊભું હોય. પરંતુ આ તમામ 10 બાળકોએ પોતાની જિંદગીની લડાઈમાં ન માત્ર કેન્સરને, કેન્સર જેવી ઘાતક બીમારીને પરાજિત કરી છે, પરંતુ તેમણે પોતાની આ લડાઈથી આખી દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. રમતોમાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે ખેલાડી ટુર્નામેન્ટ જીત્યા બાદ કે મેડલ જીત્યા બાદ ચેમ્પિયન બને છે, પરંતુ આ એક દુર્લભ અવસર રહ્યો જેમાં આ લોકો રમતની સ્પર્ધામાં ભાગ લેતા પહેલાં જ ચેમ્પિયન હતા, અને તે પણ જિંદગીની લડાઈના ચેમ્પિયન. આ જ મહિને મોસ્કોમાં વર્લ્ડ ચિલ્ડ્રન્સ વિનર્સ ગેમ્સનું આયોજન થયું. આ એક એવી અનોખી સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ છે જેમાં યંગ કેન્સર સર્વાઈવર્સ, એટલે કે જે લોકો પોતાના જીવનમાં કેન્સર સામે લડીને બહાર આવ્યા છે, તે લોકો જ આમાં ભાગ લે છે. આ સ્પર્ધામાં શૂટિંગ, ચેસ, સ્વિમિંગ, રનિંગ, ફૂટબોલ અને ટેબલ ટેનિસ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. આપણા દેશના આ તમામ 10 ચેમ્પિયન્સે આ ટુર્નામેન્ટમાં મેડલ જીત્યા. આમાંથી અમુક ખેલાડીઓ તો એક કરતા વધુ રમતોમાં મેડલ જીત્યા. મારા પ્રિય દેશવાસીઓ, મને પૂરો વિશ્વાસ છે કે આપને આકાશથી પણ પાર અંતરિક્ષમાં ભારતની સફળતા વિશે જરૂર ગર્વ થયો હશે. ચંદ્રયાન 2. રાજસ્થાનના જોધપુરથી સંજીવ હરિપુરા, કોલકાતાથી મહેન્દ્રકુમાર ડાગા, તેલંગાણાથી પી અરવિંદ રાવ જેવા અનેક લોકોએ દેશભરના અલગ અલગ ભાગોમાંથી મને નરેન્દ્ર મોદી એપ અને માય ગાવ પર લખ્યું છે, અને તેમણે મનની વાતમાં ચંદ્રયાન 2 વિશે ચર્ચા કરવાનો આગ્રહ કર્યો છે. હકીકતમાં સ્પેસની દ્રષ્ટિએ 2019 વર્ષ ભારત માટે ઘણું સારું રહ્યું છે. આપણા વૈજ્ઞાનિકોએ માર્ચમાં એ સેટ લોન્ચ કર્યો હતો અને ત્યારબાદ ચંદ્રયાન 2. ચૂંટણીની વ્યસ્તતામાં તે સમયે એ સેટ જેવા મોટા અને મહત્વપૂર્ણ સમાચારની વધારે ચર્ચા નહોતી થઈ શકી, જ્યારે આપણે એ સેટ મિસાઇલથી માત્ર 3 મિનિટમાં 300 કિલોમીટર દૂર સેટેલાઇટને તોડી પાડવાની ક્ષમતા હાંસલ કરી હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત દુનિયાનો 4th દેશ બન્યો, અને હવે 22 જુલાઈએ સમગ્ર દેશે ગૌરવભેર જોયું કે કેવી રીતે ચંદ્રયાન 2એ શ્રીહરિકોટાથી અંતરિક્ષ તરફ પોતાના કદમ વધાર્યા હતા. ચંદ્રયાન 2ના પ્રક્ષેપણની તસવીરોએ દેશવાસીઓને ગૌરવ, જોશ અને પ્રસન્નતાથી ભરી દીધા. ચંદ્રયાન 2 આ મિશન ઘણા અર્થમાં વિશેષ છે. ચંદ્રયાન 2 ચંદ્ર વિશેની આપણી સમજને વધારે સ્પર્શ કરશે. તેનાથી આપણને ચંદ્ર વિશે વધુ વિગતોની જાણકારી મળી શકશે. પરંતુ જો આપ મને પૂછો કે ચંદ્રયાન 2થી મને કઈ 2 મોટી શીખ મળી, તો હું કહીશ એ 2 શીખ છે ફેથ અને ફિયરલેસનેસ, એટલે કે વિશ્વાસ અને નિર્ભીકતા. આપણને આપણી ટેલેન્ટ્સ અને કેપેસિટીઝ પર ભરોસો હોવો જોઈએ, પોતાની પ્રતિભા અને ક્ષમતા પર વિશ્વાસ કરવો જોઈએ. આપને એ જાણીને આનંદ થશે કે ચંદ્રયાન 2 સંપૂર્ણ રીતે ભારતીય રંગે રંગાયેલું છે. તે હાર્ટ અને સ્પિરિટથી ભારતીય છે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી મિશન છે. આ મિશને ફરી એકવાર એ સાબિત કરી દીધું છે કે જ્યારે વાત નવા નવા ક્ષેત્રોમાં કંઈક નવું કરી છૂટવાની હોય, ઇનોવેટિવ ઝીલની હોય, તો આપણા વૈજ્ઞાનિકો સર્વશ્રેષ્ઠ છે, વિશ્વસ્તરીય છે. બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે કોઈપણ અવરોધથી ગભરાવું ન જોઈએ. જે રીતે આપણા વૈજ્ઞાનિકોએ રેકોર્ડ સમયમાં દિવસ રાત એક કરીને બધા ટેકનિકલ ઇસ્યુઝ સોલ્વ કરીને ચંદ્રયાન 2 લોન્ચ કર્યું, તે વાત અભૂતપૂર્વ છે.
વૈજ્ઞાનિકોની આ મહાન તપસ્યા આખી દુનિયાએ જોઈ. આ માટે આપણને સૌને ગૌરવ થવું જોઈએ અને અવરોધો હોવા છતાં પણ પહોંચવાનો સમય તેમણે બદલ્યો નહીં તે વાતનું પણ ઘણાને આશ્ચર્ય છે. આપણને આપણા જીવનમાં પણ ટેમ્પરરી સેટબેક્સ એટલે કે અસ્થાયી અડચણોનો સામનો કરવો પડે છે, પરંતુ હંમેશા યાદ રાખો કે તેને પાર કરવાનું સામર્થ્ય આપણી અંદર જ રહેલું હોય છે. મને પૂરી આશા છે કે ચંદ્રયાન 2 અભિયાન દેશના યુવાનોને સાયન્સ અને ઇનોવેશન માટે પ્રેરિત કરશે. આખરે વિજ્ઞાન જ તો વિકાસનો માર્ગ છે. હવે આપણે સપ્ટેમ્બર મહિનાની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છીએ, જ્યારે ચંદ્રમાની ધરતી પર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું લેન્ડિંગ થશે. આજે મનની વાતના માધ્યમથી હું દેશના વિદ્યાર્થી મિત્રો સાથે, યુવા સાથીઓ સાથે એક બહુ જ રોચક સ્પર્ધા વિશે, કોમ્પિટિશન વિશે જાણકારી શેર કરવા માગું છું અને દેશના યુવક યુવતીઓને નિમંત્રિત કરું છું. એક ક્વિઝ કોમ્પિટિશન. અંતરિક્ષ સાથે જોડાયેલી જિજ્ઞાસાઓ, ભારતનું સ્પેસ મિશન, સાયન્સ અને ટેકનોલોજી, આ ક્વિઝ કોમ્પિટિશનના મુખ્ય વિષય હશે. જેમ કે રોકેટ લોન્ચ કરવા માટે શું શું કરવું પડે છે, સેટેલાઇટને કેવી રીતે ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવે છે અને સેટેલાઇટથી આપણે કેવી કેવી જાણકારીઓ પ્રાપ્ત કરી શકીએ છીએ, એ સેટ શું હોય છે, ઘણી બધી વાતો છે. માય ગોવ વેબસાઇટ પર 1 ઓગસ્ટે આ સ્પર્ધા વિશેની વિગતો આપવામાં આવશે. હું યુવા સાથીઓને વિદ્યાર્થીઓને અનુરોધ કરું છું કે આ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લો અને તેમાં ભાગ લઈને તેને વધુ દિલચસ્પ, રોચક અને યાદગાર બનાવો. હું શાળાઓને, વાલીઓને, ઉત્સાહી આચાર્યો અને શિક્ષકોને વિશેષ આગ્રહ કરું છું કે તેઓ પોતાની સ્કૂલને વિજયી બનાવવા માટે ભરપૂર મહેનત કરે, બધા વિદ્યાર્થીઓને તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે. સૌથી રોમાંચક વાત એ છે કે દરેક રાજ્યમાંથી સૌથી વધુ સ્કોર કરનાર વિદ્યાર્થીઓને ભારત સરકાર પોતાના ખર્ચે શ્રીહરિકોટા લઈ જશે અને સપ્ટેમ્બરમાં તેમને એક ક્ષણના સાક્ષી બનવાનો અવસર મળશે જ્યારે ચંદ્રયાન ચંદ્રની ધરતી પર લેન્ડ કરી રહ્યું હશે. વિજેતા વિદ્યાર્થીઓ માટે તેમના જીવનની આ એક ઐતિહાસિક ઘટના હશે, પરંતુ તે માટે આપે ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો રહેશે, સૌથી વધુ અંક પ્રાપ્ત કરવાના રહેશે, આપે વિજયી બનવાનું રહેશે. સાથીઓ, મારું આ સૂચન આપને જરૂર સારું લાગ્યું હશે, છે ને મજેદાર અવસર? તો આપણે ક્વિઝમાં ભાગ લેવાનું ભૂલીએ નહીં અને વધુમાં વધુ સાથીઓને પ્રેરિત પણ કરીએ. મારા પ્રિય દેશવાસીઓ, આપે એક વાત ઓબ્ઝર્વ કરી હશે, આપણી મનની વાતોએ સ્વચ્છતા અભિયાનને વખતો વખત ગતિ આપી છે અને આ રીતે સ્વચ્છતા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોએ પણ મનની વાતને હંમેશા પ્રેરણા આપી છે. 5 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી યાત્રા આજે જનજનની સહભાગીતાથી સ્વચ્છતાના નવા નવા માપદંડ સ્થાપિત કરી રહી છે. એવું નથી કે આપણે સ્વચ્છતામાં આદર્શ સ્થિતિ હાંસલ કરી દીધી છે, પરંતુ જે રીતે ODF બાબતે જાહેર સ્થળો સુધી સ્વચ્છતા અભિયાનને સફળતા મળી છે તે 130 કરોડ દેશવાસીઓના સંકલ્પની શક્તિ છે. પરંતુ આપણે આટલેથી જ અટકી જવાના નથી. આ આંદોલન હવે સ્વચ્છતાથી સુંદરતા તરફ આગળ વધી ચૂક્યું છે. હમણાં થોડા દિવસ અગાઉ જ મીડિયામાં શ્રી યોગેશ સૈની અને તેમની ટીમની વાત જોઈ રહ્યો હતો. યોગેશ સૈની એન્જિનિયર છે અને અમેરિકામાં પોતાની નોકરી છોડીને મા ભારતીની સેવા માટે પાછા ફર્યા છે. તેમણે થોડા સમય પહેલા દિલ્હીને માત્ર સ્વચ્છ નહીં પરંતુ સુંદર પણ બનાવવાનું બીડું ઝડપ્યું છે. તેમણે પોતાની ટીમ સાથે લોધી ગાર્ડનની કચરા પેટીઓથી શરૂઆત કરી. સ્ટ્રીટ આર્ટના માધ્યમથી દિલ્હીના ઘણા વિસ્તારોને સુંદર પેઇન્ટિંગ્સથી સજાવવાનું કામ કર્યું. ઓવરબ્રિજ અને શાળાઓની દિવાલોથી લઈને ઝૂંપડપટ્ટીઓ સુધી તેમણે પોતાના હુન્નરનો લાભ આપવાનું શરૂ કર્યું તો લોકોનો સાથ પણ મળવા લાગ્યો અને એક રીતે આ એક નવી પરંપરા શરૂ થઈ. આપને યાદ હશે કે કુંભ દરમિયાન પ્રયાગરાજને કેવી રીતે સ્ટ્રીટ પેઇન્ટિંગ્સથી સજાવવામાં આવ્યું હતું. મને જાણવા મળ્યું કે યોગેશ સૈની અને તેમની ટીમે તેમાં પણ બહુ મોટી ભૂમિકા નિભાવી હતી. રંગ અને રેખાઓમાં કોઈ અવાજ ભલે ન હોય, પરંતુ તેનાથી બનેલા ચિત્રોથી જે ઇન્દ્રધનુષ બને છે તેનો સંદેશ હજારો શબ્દો કરતાં પણ વધુ અસરકારક સાબિત થાય છે
અને સ્વચ્છતા અભિયાનની ખૂબસૂરતીમાં પણ આ વાત આપણે અનુભવીએ છીએ. આપણા માટે બહુ જરૂરી છે કે વેસ્ટ ટુ વેલ્થ બનાવવાનું કલ્ચર આપણા સમાજમાં ડેવલપ થાય. એક રીતે કહીએ તો આપણે કચરામાંથી કંચન બનાવવાની દિશામાં આગળ વધવાનું છે. મારા પ્રિય દેશવાસીઓ, પાછલા દિવસોમાં માય ગાઉ પર મેં એક બહુ રસપ્રદ ટિપ્પણી વાંચી. આ કમેન્ટ જમ્મુ કાશ્મીરના શોપિયામાં રહેતા ભાઈ મોહમ્મદ અસલમની હતી. એમણે લખ્યું, મનની વાત કાર્યક્રમ સાંભળતા સારું લાગે છે. મને એ જણાવતા આનંદ થાય છે કે મેં મારા રાજ્ય જમ્મુ કાશ્મીરમાં કોમ્યુનિટી મોબિલાઇઝેશન પ્રોગ્રામ બેક ટુ વિલેજના આયોજનમાં સક્રિય ભૂમિકા નિભાવી. આ કાર્યક્રમનું આયોજન જૂન મહિનામાં થયું. મને લાગે છે કે આવા કાર્યક્રમ દર 3 મહિને આયોજિત કરવા જોઈએ. આની સાથે જ કાર્યક્રમના ઓનલાઈન મોનિટરિંગની વ્યવસ્થા પણ હોવી જોઈએ. મારા ખ્યાલથી આ પ્રકારનો આ એવો પહેલો કાર્યક્રમ હતો જેમાં જનતાએ સરકાર સાથે સીધો સંવાદ કર્યો. ભાઈ મોહમ્મદ અસલમજીએ મને આ જે સંદેશ મોકલ્યો તેને વાંચ્યા પછી બેક ટુ વિલેજ કાર્યક્રમ વિશે જાણવા માટે મારી ઉત્સુકતા વધી ગઈ. અને જ્યારે મેં તે વિશે વિગતવાર જાણ્યું તો મને લાગ્યું કે આખા દેશને આની જાણકારી હોવી જોઈએ. કાશ્મીરના લોકો વિકાસની મુખ્ય ધારા સાથે જોડાવા માટે કેટલા બધા ઉત્સુક છે, કેટલા ઉત્સાહી છે, તે આ કાર્યક્રમથી જાણવા મળે છે. આ કાર્યક્રમમાં પહેલીવાર મોટા મોટા અધિકારીઓ સીધા ગામ સુધી પહોંચ્યા. જે અધિકારીઓને ક્યારેય ગામના લોકોએ જોયા પણ નહોતા તેઓ ખુદ ચાલીને તેમના દ્વાર સુધી પહોંચ્યા, જેથી વિકાસના કામમાં આવતી અડચણોને સમજી શકાય, સમસ્યાઓનો હલ લાવી શકાય. આ કાર્યક્રમ 1 અઠવાડિયું ચાલ્યો અને રાજ્યની તમામ લગભગ 4,500 પંચાયતોમાં સરકારી અધિકારીઓએ ગ્રામજનોને સરકારી યોજનાઓ અને કાર્યક્રમો વિશે વિગતવાર જાણકારી આપી. તે પણ જાણ્યું કે તેમના સુધી સરકારી સેવાઓ પહોંચે પણ છે કે નહીં, પંચાયતોને કેવી રીતે વધુ મજબૂત કરી શકાય, તેમની આવક કેવી રીતે વધારી શકાય, તેમની સેવાઓ સામાન્ય માનવીના જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે. ગ્રામજનોએ પણ ખુલીને પોતાની સમસ્યાઓ વિશે વાત કરી. સાક્ષરતા, સેક્સ રેશિયો, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, જળ સંરક્ષણ, વીજળી, પાણી, કન્યા શિક્ષણ, સિનિયર સિટીઝન્સની સમસ્યાઓ જેવા અનેક વિષયો પર પણ ચર્ચા થઈ. સાથીઓ, આ કાર્યક્રમ કોઈ સરકારી ચોપડા પૂરતો નહોતો કે અધિકારીઓ દિવસભર ગામમાં ફરીને પાછા આવી જાય, પરંતુ આ વખતે અધિકારીઓએ 2 દિવસ અને 1 રાત પંચાયતમાં જ વિતાવ્યા. તેનાથી તેમને ગામમાં સમય વિતાવવાનો મોકો મળ્યો. હર કોઈને મળવાનો પ્રયાસ કર્યો, દરેક સંસ્થાન સુધી પહોંચવાની કોશિશ કરી. આ કાર્યક્રમને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે બીજી અનેક વસ્તુઓ પણ સામેલ કરવામાં આવી. ખેલો ઇન્ડિયા અંતર્ગત બાળકો માટે રમત સ્પર્ધા યોજવામાં આવી. ઉપરાંત સ્પોર્ટ્સ કિટ્સ, મનરેગાના જોબ કાર્ડ્સ, SC ST સર્ટિફિકેટ્સ પણ વહેંચવામાં આવ્યા. ફાઇનાન્શિયલ લિટરસી કેમ્પ્સ રાખવામાં આવ્યા. એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર જેવા સરકારી વિભાગો તરફથી સ્ટોલ્સ મૂકવામાં આવ્યા અને સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી. એક રીતે આ આયોજન એક વિકાસ ઉત્સવ બની ગયો, જનભાગીદારીનો ઉત્સવ બની ગયો, જનજાગૃતિનો ઉત્સવ બની ગયો. કાશ્મીરના લોકો વિકાસના આ ઉત્સવમાં ખુલ્લા મને ભાગીદાર બન્યા. આનંદની વાત એ છે કે બેક ટુ વિલેજ કાર્યક્રમનું આયોજન એવા અંતરિયાળ ગામોમાં પણ કરવામાં આવ્યું જ્યાં પહોંચવા માટે સરકારી અધિકારીઓને દુર્ગમ રસ્તાઓમાંથી થઈને પહાડો ચડતા ચડતા ક્યારેક 1 દિવસ કે 1.5 દિવસ પગપાળા યાત્રા પણ કરવી પડી. આ અધિકારીઓએ એ સરહદી પંચાયતો સુધી પણ પહોંચ્યા જ્યાં હંમેશા ક્રોસ બોર્ડર ફાયરિંગની ભીતિ રહેતી હોય છે. એટલું જ નહીં, શોપિયાં, પુલવામા, કુલગામ અને અનંતનાગ જિલ્લાના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પણ અધિકારીઓ કોઈ ભય વિના પહોંચ્યા. કેટલાક અધિકારીઓ તો પોતાના સ્વાગતથી એટલા અભિભૂત થયા કે તેઓ 2 દિવસ કરતાં વધુ સમય સુધી ગામોમાં રોકાઈ ગયા. આ વિસ્તારોમાં ગ્રામસભાઓનું આયોજન થવું, તેમાં મોટી સંખ્યામાં લોકોનું સહભાગી થવું અને પોતાના માટે યોજનાઓ તૈયાર કરવી, આ બધું બહુ સુખદ છે. નવો સંકલ્પ, નવું જોશ અને શાનદાર પરિણામ. આવા કાર્યક્રમો અને તેમાં લોકોની ભાગીદારી એ બતાવે છે કે કાશ્મીરના આપણા ભાઈ બહેનો ગુડ ગવર્નન્સ ઈચ્છે છે. તેનાથી એ પણ સાબિત થાય છે કે વિકાસની શક્તિ બોમ્બ બંદૂકની શક્તિ પર હંમેશા ભારે પડે છે.
એ સ્પષ્ટ છે કે જે લોકો વિકાસના માર્ગમાં નફરત ફેલાવવા માગે છે, અવરોધ પેદા કરવા માગે છે, તેઓ ક્યારેય પોતાના નાપાક ઇરાદાઓમાં કામયાબ નથી થઈ શકતા. મારા પ્રિય દેશવાસીઓ, જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત શ્રી દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રેએ પોતાની એક કવિતામાં શ્રાવણ મહિનાનો મહિમા કંઈક આ રીતે પ્રસ્તુત કર્યો છે. આ કવિતામાં તેમણે કહ્યું છે, હોળી ગે મળી ગે આગ્યેદ લગ્ના અદરાગ ભૂમિ મગ્ના. અર્થાત, વરસાદી હેલી અને પાણીની ધારાનું બંધન અનોખું છે અને તેનું સૌંદર્ય જોઈને પૃથ્વી મગ્ન છે. સમગ્ર ભારતવર્ષમાં અલગ અલગ સંસ્કૃતિ અને ભાષાઓના લોકો શ્રાવણ મહિનાને પોતપોતાની રીતે સેલિબ્રેટ કરે છે. આ ઋતુમાં આપણે જ્યારે પણ આપણી આસપાસ જોઈએ છીએ તો એવું લાગે છે જાણે ધરતીએ હરિયાળી ચાદર ઓઢી લીધી હોય. ચારે તરફ એક નવી ઉર્જાનો સંચાર થવા લાગે છે. આ પવિત્ર મહિનામાં અનેક શ્રદ્ધાળુઓ કાંવડ યાત્રા અને અમરનાથ યાત્રા પર જાય છે, જ્યારે અનેક લોકો નિયમિત રીતે ઉપવાસ કરે છે અને ઉત્સુકતાપૂર્વક જન્માષ્ટમી અને નાગપંચમી જેવા તહેવારોની પ્રતીક્ષા કરે છે. આ દરમિયાન જ ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનનો તહેવાર પણ આવે છે. શ્રાવણ મહિનાની જ્યારે વાત થઈ રહી છે તો આપને એ જાણીને બહુ આનંદ થશે કે આ વખતે અમરનાથ યાત્રામાં છેલ્લા 4 વર્ષોમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે. 1 જુલાઈથી અત્યાર સુધીમાં 3 લાખથી વધુ તીર્થયાત્રીઓ પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કરી ચૂક્યા છે. 2015માં પૂરા 60 દિવસ સુધી ચાલેલી આ યાત્રામાં જેટલા તીર્થયાત્રીઓ સામેલ થયા હતા તેનાથી વધારે આ વખતે માત્ર 28 દિવસોમાં સામેલ થયા છે. અમરનાથ યાત્રાની સફળતા માટે હું વિશેષ રૂપે જમ્મુ કાશ્મીરના લોકો અને તેમની મહેમાન ગતિની પણ પ્રશંસા કરવા માગું છું. જે લોકો યાત્રામાંથી પાછા ફરે છે તેઓ રાજ્યના લોકો તરફથી મળતી હૂંફ અને પોતાનાપણાની ભાવનાના પ્રશંસક બની જાય છે. આ બધી બાબતો ભવિષ્યમાં પ્રવાસન માટે બહુ લાભદાયક પુરવાર થશે. મને કહેવામાં આવ્યું છે કે ઉત્તરાખંડમાં પણ આ વર્ષે જ્યારથી ચારધામ યાત્રા શરૂ થઈ છે ત્યારથી 1.5 મહિનાની અંદર 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચૂક્યા છે. 2013માં આવેલી ભીષણ આપત્તિ બાદ પહેલી વખત આટલી રેકોર્ડ સંખ્યામાં તીર્થયાત્રીઓ ત્યાં પહોંચ્યા છે. મારી આપ સૌને અપીલ છે કે દેશના એ ભાગોમાં આપ જરૂર જાઓ જેની સુંદરતા ચોમાસા દરમિયાન ખીલી ઉઠે છે. આપણા દેશની આ સુંદરતાને જોવા અને આપણા દેશના લોકોના જુસ્સાને સમજવા માટે ટુરિઝમ અને યાત્રા કદાચ આનાથી મોટો કોઈ શિક્ષક હોઈ ન શકે. મારી આપ સૌને શુભકામના છે કે શ્રાવણનો આ સુંદર અને જીવંત મહિનો આપ સૌમાં નવી ઉર્જા, નવી આશા અને નવા અરમાનનો સંચાર કરે. એ જ રીતે ઓગસ્ટ મહિનો ભારત છોડો આંદોલનની યાદ લઈને આવે છે. હું ચાહું છું કે 15 ઓગસ્ટની આપ લોકો કંઈક વિશેષ તૈયારી કરો. આઝાદીનું આ પર્વ ઉજવવા માટે કોઈ નવી રીતે વિચારો, જનભાગીદારી વધારો. 15 ઓગસ્ટ લોકોત્સવ કેવી રીતે બને, જનોત્સવ કેવી રીતે બને તેની ચિંતા આપ જરૂર કરજો. બીજી તરફ આ એ જ સમય છે જ્યારે દેશના ઘણા ભાગમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઘણા ભાગમાં દેશવાસીઓ પૂરથી અસરગ્રસ્ત છે. પૂરથી અનેક પ્રકારનું નુકસાન પણ ભોગવવું પડે છે. પૂરના સંકટથી ઘેરાયેલા એ તમામ લોકોને હું આશ્વાસન આપું છું કે કેન્દ્ર રાજ્ય સરકારોની સાથે મળીને અસરગ્રસ્ત લોકોને દરેક પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવાનું કામ બહુ તેજ ગતિએ કરી રહ્યું છે. જ્યારે આપણે ટીવી જોઈએ છીએ તો વરસાદનું એક જ પાસું જોવા મળે છે, બધી તરફ પૂર, ભરાયેલું પાણી, ટ્રાફિક જેમ. વરસાદનું બીજું દ્રશ્ય જેમાં આનંદિત થયેલો આપણો ખેડૂત, કિલ્લોલ કરતા પક્ષીઓ, વહેતા ઝરણા, હરિયાળીની ચાદર ઓઢેલી ધરતી, આ જોવા માટે તો આપે ખુદ પરિવાર સાથે બહાર નીકળવું પડશે. વરસાદ તાજગી અને આનંદ એટલે કે ફ્રેશનેસ અને હેપીનેસ બંનેને પોતાની સાથે લાવે છે. મારી શુભકામના છે કે આ ચોમાસામાં આપ બધાને સતત ખુશીઓથી ભરતા રહો, આપ સૌ સ્વસ્થ રહો. મારા પ્રિય દેશવાસીઓ, મનની વાત ક્યાંથી શરૂ કરીએ, ક્યાં અટકીએ, બહુ મુશ્કેલ કામ લાગે છે. પરંતુ આખરે સમયની મર્યાદા હોય છે. 1 મહિનાની પ્રતીક્ષા પછી ફરી આવીશ, ફરી મળીશ. મહિના દરમિયાન આપ મને ઘણી બધી વાતો જણાવજો. હું આવનાર મનની વાતમાં તે વાત કરવાનો પ્રયાસ કરીશ. અને મારા યુવા સાથીઓ, હું ફરીથી આપને યાદ કરાવું છું, આપ ક્વિઝ કોમ્પિટિશનનો મોકો છોડતા નહીં. આપને
શ્રીહરિકોટા જવાનો જે અવસર મળવાનો છે તેને કોઈપણ સંજોગોમાં ગુમાવતા નહીં. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.